ગાંધીનગરથી નીકળ્યા છે અને તેઓ હાલ માઉન્ટ આબુ તરફ આગળ વધી રહ્યા છે. ચોક્કસ કોઈ લોકેશન જાણવા મળ્યું નથી, પરંતુ અંબાજી, માઉન્ટ આબુ અને પાલનપુરના રસ્તા ઉપર હાઈવે પર આગળ વધી રહ્યા છે. મહેસાણા ઊંઝા હાઈવે પર એક નાનકડી રેસ્ટોરન્ટ જેવી જગ્યા છે, ત્યાં તમામ ધારાસભ્યો છે, તે હાલ રિફ્રેશમેન્ટ માટે રોકાયા છે. કઈ જગ્યા પર જવું ચોક્કસ નક્કી નથી, પરંતુ ધારાસભ્યનું સ્પષ્ટ છે કે આવતીકાલનો જે દિવસ છે, આવતીકાલનો દિવસ કઈ રીતે પસાર કરવો તેના ભાગરૂપે એક ટ્રીપનું આયોજન કર્યાનો દાવો વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી કરી રહ્યા છે. જે કેટલાક ધારાસભ્યો છે તે એમની સાથે જોડાયા છે, જેમાં સુરેશભાઈ પટેલ માણસા, હિંમતભાઈ હિંમતસિંહ પટેલ બાપુનગર, ગેસુદ્દીન શેખ દરિયાપુર, શૈલેષ પરમાર લાલી લીમડા, વિક્રમ માડમ ખંભાળિયા, ભીખાભાઈ જોશી જૂનાગઢ અને રાજેન્દ્રસિંહ પરમાર બોરસદના જે ધારાસભ્યો છે તે કોંગ્રેસની આ ટ્રીપમાં સાથે જોડાયા નથી. બાકીના ધારાસભ્યો જોડાયા છે. એક એવો દાવો પણ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કરી રહ્યા છે કે કોંગ્રેસના જે 71 ધારાસભ્યો છે તે પૈકીના 69 ધારાસભ્યો જાતે વીપ અને મેન્ડેટ સ્વીકારી ગયા છે, એટલે તેમના ક્રોસ વોટિંગ કરવાનો કોઈ સીધો સવાલ થતો નથી. જે બે ધારાસભ્યો છે, ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર, કે જેમને વીપ સ્વીકાર્યો નથી, તેમને વીપ તેમના ઘરે ચોંટાડવામાં આવ્યો છે. સત્તાવાર નિવાસસ્થાન જે ગાંધીનગર એમએલએ ક્વાર્ટર છે ત્યાં ચોંટાડવામાં આવ્યો છે, એટલે તેમની જે સ્થિતિ હાલ છે તે જગજાહેર છે. તેમાં કોઈ વધુ નિવેદન કરવાનું રહેતું નથી, એટલે કહી શકાય કે એક મોક પોલ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગેનો મોક પોલ આવતીકાલે થશે. દર્શન કર્યા બાદ આ પ્રક્રિયાને તેઓ આગળ વધારે તેઓ હાલ પ્રાથમિક દ્રશ્ય લાગી રહ્યું છે. હાલ એક રિફ્રેશમેન્ટ માટે રોકાય છે, ત્યારબાદ તેમનો કાફલો આગળ વધશે. બાલારામ રિસોર્ટ, આબુ કે અંબાજી ક્યાં સુધી તેમનું ગંતવ્ય સ્થાન છે તે હજુ ચોક્કસપણે જાણી શકાયું નથી. નાના પરેશ ધારાણી સ્પષ્ટ કહ્યું છે કે રાત પડશે તે રાત પાછું કરી લઈશું, પરંતુ એક દિવસ બધા સાથે મળી રહેશું. ભાગ્યશ્રી જી, ગૌરવ જાણીશું આપની પાસેથી કે જે રીતે પરેશભાઈ ધાનાણીએ કહ્યું હતું કે અંબાજી જઈશું, ત્યારબાદ અમે માના દર્શન કરીને આગળની કાર્યશૈલીનો પ્રારંભ કરવા જઈશું, પરંતુ શું તે પ્રકારની માહિતી આપની પાસે છે કે તેઓ ખરેખર ક્યાં જઈ રહ્યા છે? બાકી ફરી એકવાર કહેવા માંગીશ કે તેમની બસની સવારી અત્યારે શરૂઆત થઈ છે. લગભગ 60-70 જેટલા લોકોનું સીધું એરેન્જમેન્ટ કરવાનું હોય છે, એટલે 3 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. અંબાજી, બાલારામ રિસોર્ટ, પાલનપુરની જગ્યાઓ તે અને આબુ. પરંતુ જે જગ્યાએ સારી વ્યવસ્થા થાય તે જગ્યાએ આ કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસનો ઉતારો કરશે, ત્યાં એક દિવસની વર્કશોપ યોજાશે. વર્કશોપમાં કઈ રીતે મતદાન આપવું તે અંગેની માહિતી આપવામાં આવશે, કારણ કે ઘણા એવા ધારાસભ્યો યંગ છે, પ્રથમ વાર ચૂંટાય છે, તેના કારણે તેમને કદાચ સંવિધાનની ખબર ના હોય. ઘણીવાર જો રાઘવજી પટેલે જે વર્ષ 2017 વિધાન રાજસ્થાનની ચૂંટણીમાં ભૂલ કરી હતી, એવી કોઈ ભૂલ કોંગ્રેસનો નવો ધારાસભ્ય ના કરતી તે ખાસ ધ્યાન રાખવા માટે એક મોક પોલનું આયોજન કરવામાં આવ્યું છે, અને મોક પોલની સાથે સાથે કાર્યશાળા રાખવામાં આવશે, અને તેમાં રાજ્યસભાની ચૂંટણી વિશેની માહિતી આપવામાં આવશે. પરંતુ કયા ગંતવ્ય સ્થાને આ મોક પોલ યોજાશે તે હજી સુધી કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પણ નક્કી કરાયું નથી. બિલકુલ, ફરી એક વાર જે દર્શકો હાલમાં જ આપણી સાથે જોડાયા છે તેમને જણાવીશું કે કયા કયા ધારાસભ્યો છે જે બિલકુલ. આભાર સમગ્ર માહિતી માટે. તો આ હતા અમારા ગૌરવ પટેલ, અમારા સંવાદદાતા, તેઓ જણાવી રહ્યા છે તે મુજબ હાલમાં તેઓ મહેસાણા ખાતે એક નાનકડા રેસ્ટોરન્ટમાં અત્યારે નાસ્તો કરવા માટે રોકાયા છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે તેઓ માઉન્ટ આબુ જવા રવાના થયા છે. બાકીથી આપણી સાથે જોડાય છે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર, સિનિયર ધારાસભ્ય, તેમની સાથે જ વાત કરીશું. બળદેવજીભાઈ, કેમ ધારાસભ્યોને બહાર લઈ જવાની ફરજ પડી? આપ સૌ બધા જાણો છો ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં જે હોર્સ ટ્રેડિંગના જે બનાવો બન્યા છે, ગઈ રાજ્યસભાની ચૂંટણીમાં હામ દામ ધન સાથે લોકોને ખરીદવાના પ્રયાસો થયા અને ધારાસભ્યોને તોડવાના પ્રયાસો થયા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. અમે અમારા ધારાસભ્યો બધા શાંતિથી રહી શકીએ અને આવનારી વિધાનસભાની અંદર શું કરવાથી ભારતીય જનતા પાર્ટીને ઘેરીએ એના અનુસંધાને અમારી એક દિવસની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ અને 5મી તારીખે રાજ્યસભાની ચૂંટણી છે એના અનુસંધાને અમે બધા જ આજે ગાંધીનગર બહાર જઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહી જેવું રહ્યું નથી. લોકશાહી જેવું રહ્યું હોત તો આ તમામે તમામ અમારા જે 70 ધારાસભ્યો છે એ 70 ધારાસભ્યોની આજે આવી દશા આવી ન હોત. એના ભાગરૂપે અમે બધા જ ભારતીય જનતા પાર્ટી પાર્ટીની કોઈ જાળમાં ન ફસાય એના માટે અમે બધા જ આજે ગાંધીનગરના બહાર જઈ રહ્યા છીએ. અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા નથી તમારી સાથે. અલ્પેશ ઠાકોર કોર્ટમાં જાય છે એટલે બચવા માટે એવું કહે છે કે હું કોંગ્રેસ સાથે છું. કોર્ટમાંથી બહાર નીકળી અને એવું ઇન્ટરવ્યુ આપી છે કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ખરેખર હું એટલું ચોક્કસ કહીશ કે અલ્પેશભાઈ ઠાકોર કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જ્યારે ચૂંટાયા છે ત્યારે એમને લડાઈ લડવી હોય, એમનામાં તાકાત હોય અને એમનામાં નૈતિક હિંમત જેવું હોય
તો કોંગ્રેસ પાર્ટીના લોકોએ મતો આપે છે, કોંગ્રેસ પાર્ટીના નિશાન ઉપર ચૂંટાય છે, રાજીનામું આપી દેવું જોઈએ, બરોબર. અને હું હજુ કહું છું કે કોંગ્રેસ જ્યારે ઠાકોર સેનામાં હતા ત્યારે અમે બધા જ એમને મદદ કરતા હતા. ઠાકોર સેનામાં અમે ખૂબ મજૂરી કરી, એમને સપોર્ટ કર્યો છે. અને આ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના જે યુવાનો હતા એ એમના સારા દારૂબંધી હોય, શૈક્ષણિક વાત હોય, સંગઠનની વાત હોય, એટલા માટે એમની જોડે હતા. પરંતુ આજે જ્યારે એમને રાજકીય આ પગલું ભર્યું છે ત્યારે સમગ્ર સમાજ એમને તરફથી જ્યારે મોં ફેરવ્યું છે ત્યારે અલ્પેશ ઠાકોરનું જે પોલ બહાર પાડવાનું છે, અલ્પેશ ઠાકોરની વ્યક્તિગત પોતાની જે સ્વાર્થ હતો એ સ્વાર્થ જ્યારે બહાર આવ્યો ત્યારે સમગ્ર સમાજે એના ઉપરથી મોં ફેરવી અને કોંગ્રેસના લોકો કોંગ્રેસ સાથે રહ્યા છે, ભાજપના લોકો ભાજપ સાથે રહ્યા છે. તમે જોયું કે આ હતા વરજીભાઈ ઠાકોર, તેમની સાથેના જે ધારાસભ્યો છે તે હવે અહીંથી મહેસાણા ઉંઝા હાઈવેથી આગળ વધી રહ્યા છે. સીધી વસ્તુ છે કે સીધી રીતે વરજીભાઈ ઠાકોરે આક્ષેપ કર્યો કે જે પ્રકારનું હોર્સ ટ્રેડિંગ 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં થયું હતું એ પ્રકારનું હોર્સ ટ્રેડિંગ ના થાય તેના માટેનું આ પ્રયોજન હોય તેવું લાગી રહ્યું છે. જ્ઞાનીબેન, શા માટે બહાર જવાની ફરક પડી રહી છે? બસ આ બે દિવસ રજા છે અને 5મી તારીખે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન છે એટલે બધા ધારાસભ્યો દૂર દૂરના એરિયામાંથી આવે એટલે ના આવવું પડે, એના માટે કરીને એકાદ દિવસ વધારે વિધાનસભાનું ગૃહ ચાલુ છે. સિનિયર ધારાસભ્યોનું જુનિયર ધારાસભ્યોને વહીવટી નોલેજ મળે અને ગુજરાતના હિતમાં જે કાંઈ ગૃહમાં પ્રશ્નો ઉઠાવવાના થાય એ બધા જુનિયર ધારાસભ્યો પાસેથી શીખવા મળે એટલે એક તાલીમ શિબિર જેવું એક જ દિવસનું રાખ્યું. તમે જોયું કે કહ્યું કે તાલીમ શિબિર આયોજન, સુખરામભાઈ શા માટે બહાર જવાનું આયોજન થઈ રહ્યું છે? ઘણા બધા મિત્રો નવા છે, કેવી રીતના મતદાન કરવું એમાં અસમંજસ હતી એટલે બધાની ઈચ્છા હતી કે નજીકના સ્થળે ફરતા આવીએ અને શીખતા આવીએ, એટલા માટે અમે ગુજરાતની બહાર, અમે ગુજરાતી છીએ, અમે ગુજરાતની બહાર ન જ જવાના. આભાર તો હતા સુખરામભાઈ સહિતના અન્ય ધારાસભ્યો જેમનું કહેવું છે કે તેઓ ગુજરાતની ગુજરાતમાં છે, ગુજરાતમાં નરેન્દ્રભાઈ પટેલ સાથે વાત કરીશું. કાકા, શા માટે કાર્યશાળાનું આયોજન કરવાનું ફરજ પડી રહી છે? બધા કહી દીધું છે, એકની એક વાત ફરી કરીશું, એમ કે મજા નહીં. તો હા, તા નરેન્દ્રભાઈ પટેલ જેમ કહેવું છે કે જે ધારાસભ્યોએ વાત કરી છે તેની સાથે તેઓ છે અને જે પ્રકારની સ્થિતિ ગુજરાતમાં હોર્સેડિંગની થઈ હતી તે હોર્સેડિંગની સ્થિતિ ના થાય તે માટે તેઓ ગાંધીનગર બહાર જવાનો નિર્ણય કર્યો છે અને જે ધારાસભ્યો જુનિયર છે તેમને તાલીમ આપવાનું પ્રયોજન છે. ભાગ્યશ્રી, બિલકુલ જી, આભાર સમગ્ર માહિતી માટે ગૌરવ. તો જે રીતે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી તેઓ જણાવી રહ્યા છે કે અમે ગુજરાતી છીએ અને ગુજરાતમાં જ રોકાવાના છીએ. અને હવે વાત